અત્યારે જે એક વિગત એ સામે આવી છે કે ગૌતમ અદાણીએ વધુ એક ડીલ રદ કરી છે। નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ। દર્શક મિત્રો, લાગે છે કે ગૌતમ અદાણીની મુશ્કેલીનો હજુ અંત આવ્યો નથી। 24 જાન્યુઆરી 2023ના દિવસે અમેરિકાની રિસર્ચ કંપની હિન્ડનબર્ગના રિપોર્ટ પછી ગૌતમ અદાણી અને તેની ગ્રુપ કંપનીઓએ જે નુકસાન વેઠવું પડ્યું હતું એમાંથી કદાચ હજુ ગૌતમ અદાણી બહાર આવ્યા નથી લાગતા। એમની કંપનીના શેરો તળિયે ગયા હતા, એ પછી પાછા ઉપર આવ્યા। ગૌતમ અદાણી દુનિયાના અબજોપતિની યાદીમાં ટોપ 10માં હતા, એ બહાર નીકળી ગયા હતા। પણ અત્યારે જે એક વિગત એ સામે આવી છે કે ગૌતમ અદાણીએ વધુ એક ડીલ રદ કરી છે। 3,110 કરોડ રૂપિયાની આ ડીલ હતી। તો ગૌતમ અદાણીની જે અદાણી એન્ટરપ્રાઇઝ કંપની છે એની સબસિડી કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટનો સ્વર્ણ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ સાથે શેર પરચેઝનો એગ્રીમેન્ટ હતો અને આ એગ્રીમેન્ટ 3,110 કરોડ રૂપિયાનો હતો, જે રદ કરી દેવામાં આવ્યો છે। આ ડીલ હતી એ ઓગસ્ટ 2022માં થઈ હતી અને આ અંગે શેરબજારને જાણકારી પણ આપવામાં આવી છે। નવાઈની વાત એ છે કે જ્યારે ઓગસ્ટ 2022ની અંદર આ ડીલ થઈ હતી તે વખતે ગૌતમ અદાણીની ગાડી પૂરપાટ ઝડપે દોડતી હતી અને ગૌતમ અદાણી એક પછી એક સ્તરો ઉપર આવીને દુનિયાના ટોપ 10ની અંદર આગળ આવી રહ્યા હતા। તે વખતે ગૌતમ અદાણી જ્યારે ઓગસ્ટ 2022માં ડીલ થઈ તે વખતની વાત કરીએ છીએ, તે વખતે ગૌતમ અદાણી દુનિયાના જે ટોપ 10 ધનપતિઓ હતા એમાં બીજા નંબરના સ્થાન પર આવી ગયા હતા અને એમની નેટવર્થ હતી એ $150 અરબ સુધી પહોંચી ગઈ હતી। પરંતુ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી એમને ઘણા બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને આ સિવાય પણ એમણે અનેક ડીલ કેન્સલ કરવી પડી છે। બીજી જે મહત્ત્વની ડીલની વાત કરીએ તો DB પાવર સાથેની ગૌતમ અદાણી ગ્રુપની ડીલ હતી, એ 7,000 કરોડ રૂપિયાથી વધારે હતી અને આ ડીલ સૌથી મોટી ડીલ અને મહત્ત્વની ડીલ માનવામાં આવી રહી હતી। પરંતુ આ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી DB પાવર સાથેની ડીલ પણ ગૌતમ અદાણી ગ્રુપે રદ કરી દીધી હતી। એ પછી CK બુરલા ગ્રુપની જે કંપની છે ઓરિયન્ટ સિમેન્ટ, એની સાથેની ડીલ પણ અદાણી ગ્રુપે કેન્સલ કરેલી હતી। હવે ઓગસ્ટ 2022ની અંદર આ જે ડીલની હમણાં જે કેન્સલ થઈ છે તાજેતરની ડીલ એની વાત કરીએ તો એની અંદર સુવર્ણ ટોલ પ્રાઇવેટ લિમિટેડના 100% હિસ્સેદારી અદાણી રોડ ટ્રાન્સપોર્ટ મેળવવાનું હતું અને ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડમાં 56%ની હિસ્સેદારી અદાણી રોડ ટ્રાન્સપોર્ટ મેળવવાનું હતું। પરંતુ અત્યારેના સંજોગો જોતા આ ડીલ રદ કરી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।